महामतये नमः, नारायणाय नमः, घनश्यामाय नमः, नीलकंठाय नमः, तपः प्रियाय नमः, अनासक्ताय नमः, तपस्विने नमः, अलिप्ताय नमः, भक्तवत्सलाय नमः, नैकमोक्षार्थयात्राय नमः, सर्वात्मने नमः, दिव्यताप्रदाय नमः, स्वेच्छाधृतावताराय नमः, सर्वावतारकारणाय नमः, ईश्वरेशाय नमः, स्वयं सिद्धाय नमः, ભક્તસંકલ્પપૂરકાય નમઃ. ગુસ્સો ખરાબ વસ્તુ છે. ખરેખર ગુસ્સો એક સેકન્ડનો પણ પરિણામ દિવસો વર્ષો સુધી ચાલે. કોઈ બે વહેણ બોલી જાય તો પગે લાગી સવાર કર નમી દેવું, દંડવટ કરવા. કોઈ કરે એકાંતિક કહેવાય. આપણે આ રીતનો સત્સંગ જે મળ્યો છે એનો આવો મહિમા છે કે સ્વાય કે જેવો તેવો જેવો છે તેવો સમજાતો નથી, એટલે એનો આનંદ આવતો નથી અને થતું નથી. પણ જેવો તેને સમજાયો છે એને આનંદના ઢગલા છે. ભલે ગમે તે પરિસ્થિતિ હોય માણસને, પણ એને એ આનંદમાં જ હોય હંમેશા, ચોવીસે કલાક. અમર પ્રભુદાસ લાલાજીની વાત કરીએ છીએ કે આફ્રિકા ગયા હતા, તે અહીંયા બિચારા ગરીબ સ્થિતિ હતી, એમાંથી ત્યાં ગયા ને કઈ દુકાન બીજું ત્રીજું કરીને થોડું ઘણું બધું વેપાર ધંધો કરતા, પણ બે પૈસે ભેગા થયેલા નહીં. પછી ઈડી અમીન છે એમને કાઢ્યા, બધાને કાઢ્યા એટલે પછી ત્યાંથી પછી નીકળવાનું થયું. હવે દેશમાં તો કોઈ એવી સ્થિતિ નથી કે જ્યાં આવીને પાછું કઈ આપણું સરખું ચાલે. પણ અહીંયા આવ્યા બધાએ પૂછ્યું ભરદાસ કેમ, શું લઈને, કઈ મિલકત બિલકતનું? તો કે હું આવ્યો છું જોવા, કોટને પાટલું પહેરીને આવ્યો છું, આ મિલકત બધી લઈને આવ્યો છું. પણ શું મિલકતમાં કશું છે નહીં, તમારે અહીંયા ઘર બારનું નથી પણ
સત્સંગમાં સમજવાની વાત જોઈએ આપણે બધાએ. શું સમજવાનું છે કે તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. આ મુદ્દો શું, તમને કોઈ સાથે ન બને તો ભગવાન તમારી સાથે નહીં બને. જાઓ કરો સત્સંગ, સેવા કરો, મારા ફેરો તપ કરો, આ સમજીને કરજો. કોઈ સાથે તમને ન બને તો ભગવાન તમારી સાથે નહીં બને. ભગવાન બધા સાથે બને છે. હા, તો તમારે બધા તો બનવું જ જોઈએ. બધું એક બનવા માટે જે કંઈ કરવું પડે, નિર્માણ થવું પડે, દાસ થવું પડે, મનધરું મૂકવું પડે, પોતાનું બમતું મૂકવું પડે, ઘસાવવું પડે, ખમવું પડે, બધું કરો, પણ કોઈ સાથે ન બને એવું ના રાખો. Dearest friends, you are not ordinary. You are great souls because you have obtained Bhagwan and the Satpurush. You have an infinite amount of power within you. So take great pride in this. You may not realize this, but you are all very special to me indeed. We are yours and you are ours. Dearest friends, you are not ordinary. You are great souls because you have obtained Bhagwan and the Satpurush. You have an infinite amount of power within you. So take great pride in this. You may not realize this, but you are all very special to me indeed. We are yours and you are ours.